હેલો એવરીવન, આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 9 છે એમાં અગાઉના વિડીયોમાં આપણે ખનીજો અને ખડકો જોઈ ગયા હતા. આજના વિડીયોમાં આપણે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ છે એ જોઈએ. ભૂમિ સ્વરૂપોનું નિર્માણ મૃદાવરણ અને ભૂતકતીમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતકતી કહે છે. તમે એ જાણીને નવાઈ પામશો કે ભૂતકતીઓ અલગ અલગ દિશામાં ફરતી રહે છે, એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેગ્માં થતી ગતિના કારણે આમ બને છે. પૃથ્વીની અંદર પીગળેલ મેગ્મા એક વર્તુળ રૂપે ફરતો રહે છે. પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, જેને આંતરિક બળ કહે છે, અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ કહે છે. આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, તો વળી ક્યારેક ધીમી ગતિ. ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, તેને જ્વાળામુખી કહેવામાં આવે છે. આમ મૃદાવરણીય ભૂતકતીની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. આ કંપન બંને ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદગમ કેન્દ્ર કહેવામાં આવે છે. આપણ ઉદગમ કેન્દ્રના બહારની તરફ તરંગો ઉદગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધ્ર કહે છે. અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થઈ જાય છે. ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી, પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું વગેરે. મુખ્ય ભૂમિ સ્વરૂપો ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહીએ છીએ. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેને પરિવહન કહે છે, અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. નદીનું કાર્ય. નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે તો તેને જળપ્રપાત કે જળધોધ કહે છે. જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. સર્પાકાર વળાંકો સમય જતા ખૂબ જ નજીક આવી જતા લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કંપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નાળાકાર ભાગમાં પાણી રહી જાય છે, તેને નાળાકાર સરોવર કહે છે. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે, પરિણામે નજીકના વિસ્તારોમાં કામ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે, તેને પૂરના મેદાનો કહે છે. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થાય છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી એક પ્રવાહમાં વિભાજિત થઈ જાય છે, જેને શાખા પ્રશાખા કહેવામાં આવે છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલ કામ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે.
દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણનું નિર્માણ થાય છે. સમુદ્ર મોજાનું કાર્ય. સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી તિરાડો બને છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે. તેને સમુદ્રી ગુફા કહે છે. આ ગુફાઓના મોટા થવાથી માત્ર છત જ રહે છે, જેનાથી તટીય કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહે છે. દિવાલ જેવા ભૂ સ્વરૂપને સ્ટીક કહે છે. સમુદ્ર જળની ઉપર લગભગ ઉધર્વ થયે ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્રનું નિર્માણ કરે છે. હિમનદીનું કાર્ય. હિમનદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મી માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદૃશ્યનું નિર્માણ કરે છે. હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવરનું નિર્માણ થાય છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નમૂટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ડ્રમલિંગ ભૂમિ સ્વરૂપની રચના થાય છે. પવનનું કાર્ય. રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપોનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. આ ખડકોને આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે, તેને ઢુવા કહે છે. જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢુવા જોવા મળે છે તેને દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોયસ કહે છે. ચીનમાં મોટા લોયસ નિક્ષેપ જોવા મળે છે.